માં રહેતા સંતોષ જેવું નસીબ બધાનું નથી હોતું. વીતેલો ઓક્ટોબર અને નવેમ્બર યાદ છે ને, જ્યારે આઈપીઓનો બજાર પર જબરદસ્ત હલ્લો હતો. 2021માં 53 કંપનીઓએ પબ્લિક ઓફરથી 1,12,000 કરોડ ભેગા કર્યા હતા. લોટરી જેવા થઈ ગયા હતા સ્ટાર્ટઅપના આઈપીઓ. સંતોષને ઝોમાટો, સિગાચી અને નાયકા બધામાં લોટરી લાગી ગઈ અને તેમનું રોકાણ સપ્તાહોમાં બમણું થઈ ગયું. પરંતુ શું કરે તે લાખો લોકો જે પોતાની બચત રોકીને પોતાની કિસ્મતનું તાળું ખુલવાની રાહ જોતા રહ્યા. પરંતુ આઈપીઓના ભાગ્ય દેવતા ખુશ ન થયા. કેટલાક તો સાવ બદકિસ્મત નીકળ્યા, જેમ કે પેટીએમ અને ફિનો બેંક વાળા. એલોટમેન્ટ તો મળ્યું, પરંતુ પહેલા સપ્તાહમાં જ જે લગાવ્યા હતા તેનો મોટો હિસ્સો સ્વાહા થઈ ગયો. હવે શેર બજાર છે જ આવું, તો તમને આઈપીઓમાં હિસ્સો નથી મળ્યો કે વિતેલા વર્ષમાં પેટીએમનો હાલ જોઈને ડર જેવું લાગી રહ્યું છે, તો શું તમારા માટે કોઈ રસ્તો નથી? તેવું સહેજ પણ નથી. એક સારો અને અપેક્ષાકૃત એક સુરક્ષિત રસ્તો છે કંપનીઓના બાયબેકમાં શેર ખરીદીને વેચવા અને નફો કમાવવો. શેર બજાર તો સસ્તું ખરીદીને નફા પર વેચવાનું જ નામ છે, જેને આર્બિટ્રાજ કહેવાય છે. પરંતુ આ ભારે ખમ શબ્દોને જવા દો. તમે તો તે સમજો કે આઈપીઓનું ઉલટું થાય છે બાયબેક. આઈપીઓમાં કંપની પોતાનો હિસ્સો વેચે છે અને બાયબેકમાં પાછો ખરીદે છે. હાલના વર્ષોમાં ઘણી કંપનીઓ પાસે સારી રોકડ હતી. તેમણે શેરધારકોને ડિવિડન્ડ આપવાને બદલે પોતાનો હિસ્સો પાછો ખરીદી લીધો અને અનેક રોકાણકાર માલામાલ થઈ ગયા. હવે સવાલ એ છે કે કંપનીઓ કેમ કરે છે બાયબેક? સવાલ વાજબી છે. બાયબેકથી બજારમાં તેમના શેરની સંખ્યા ઓછી થાય છે અને તેનાથી પ્રતિ શેર કમાણી વધી જાય છે, જેને ઈપીએસ કહેવાય છે. ઈપીએસ અંગે વિગતવાર જાણવા માટે અમારું મની જ્ઞાન જરૂર જુઓ. હાલ તો વાત કરીએ બાયબેકની. કંપનીઓ બે રીતે બાયબેક કરે છે. એક છે ટેન્ડર ઓફર, જેના પર કંપની પોતાના વર્તમાન શેરધારકો પાસેથી એક નિશ્ચિત કિંમત પર શેર ખરીદે છે. શેરધારકોએ નિર્ધારિત તારીખ સુધીમાં આ શેર પાછા વેચવાનો નિર્ણય કરવાનો હોય છે, જેને રેકોર્ડ ડેટ કહે છે. બીજી છે ઓપન ઓફર, જેમાં કંપની સ્ટોક એક્સચેન્જ કે બુક બિલ્ડિંગ મારફતે પોતાના શેર ખરીદે છે. એક્સચેન્જ મારફતે ખરીદીમાં પ્રમોટર સામેલ નથી થઈ શકતા. અન્ય શેરધારક ઓર્ડર ટ્રેડિંગ પ્રણાલીથી કંપનીને શેર વેચી શકે છે. બુક બિલ્ડિંગમાં એક મર્ચન્ટ બેન્કર ઇલેક્ટ્રોનિક બિડિંગ મારફતે શેરની બાયબેક કિંમત નક્કી કરે છે. કેવી રીતે થાય છે નફો? મેંગેનીઝનું ખાણ કામ કરતી સરકારી કંપની મોઇલે ગયા વર્ષે 693.77 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. તે ટેન્ડર ઓફર પ્રક્રિયાથી થયું હતું. કંપનીએ 18 નવેમ્બરની કિંમત પર 19% પ્રીમિયમ ચૂકવીને શેર ખરીદ્યા હતા. આ તારીખે શેરની કિંમત 172.35 રૂપિયા હતી, જ્યારે કંપનીએ તેને 205 પર ખરીદ્યા. ઘણા લોકોએ બજારમાંથી મોઇલના શેર ખરીદીને કંપનીને વેચી દીધા અને ₹32.65નો નફો કમાઈ લીધો. મની નાઇનની સલાહ છે કે બાયબેક આઈપીઓ કરતાં ઓછા જોખમવાળા હોય છે, કારણ કે તેમાં કંપનીઓના કામકાજની માહિતી હોય છે અને બજાર તેમની સાચી કિંમત નક્કી કરી ચૂક્યું હોય છે. જો તમે પણ બાયબેકનો ફાયદો લેવા માંગો છો, તો શેરો પર નજર રાખો. બજારની કિંમત અને બાયબેકની કિંમતનો તફાવત જોઈને મોકાનો ફાયદો ઉઠાવો. જતાં જતાં એ પણ કહી દઈએ કે બાયબેકની તક આઈપીઓથી ક્યારેય ઓછી નથી હોતી. 2020 અને 2021માં ઘણી કંપનીઓએ પોતાના શેરોનું બાયબેક કર્યું હતું, એટલે જે ચતુર હતા તેમણે નફો કમાઈ લીધો. તો શું તમારી પાસે જેટલા શેર છે એ બધા કંપની ખરીદી લેશે? અહીં એક યુક્તિ છે, જેને સમજવા મળો ફોર્મ્યુલા ગુરુને. તે ફોર્મ્યુલા જાણ્યા બાદ તમને થશે ફાયદો. જોડાયેલા રહો મની 9 સાથે.